गुड मॉर्निंग विद्यार्थी मित्रों, रसायन विज्ञान की अंदर चैप्टर नंबर 2 द्रावण थियरी ना छेल्लो लेक्चर में तमारो बधानो हार्दिक स्वागत छे। आज आपणे महत्वना बे टॉपिक पर चर्चा करवा जई रह्या छीए। पेल अभिसरण अने अभिसरण दबाण अने त्यार बाद आपणे सामान्य अने असामान्य आण्विक दळ माटे टॉपिक की चर्चा करवानी छे। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे अभिसरण अने अभिसरण दबाण माटेनी चर्चा करवी त्यारे अभिसरण समझवा माटे द्रावक अने द्रावण वच्चे अथवा मंद द्रावण अने सांद्र द्रावण वच्चे मूकवामां आवतो अर्ध पारगम्य पड़दो एटले के SPM, जेने अंग्रेजीमां सेमी परमेबल मेम्ब्रेन એટલે કે SPM અર્ધ પારગમ્ય પડદાની ચર્ચા કરીએ। સૌપ્રથમ આપણે અર્ધ પારગમ્ય પડદાની વ્યાખ્યા લખશું। અર્ધ પારગમ્ય પડદો એની વ્યાખ્યા લખીશું અને ત્યારબાદ એનો ઉપયોગ કઈ રીતે થશે એ સમજીએ। તો વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે જાળીદાર सीट अथवा फिल्म अथवा पड़दो के जेना सूक्ष्म छिद्रों माथी द्रावक जेवा नाना कण द्रावक जेवा नाना कणों पसार थई सके परंतु द्रावणना कणों ने पसार थवा देता नथी तेने अर्ध पारगम्य पड़दो એટલે કે SPM કહે છે। ઉદાહરણ લખી SPM ના વધારે તો ખ્યાલ ઉદાહરણ લઈ 5મી પેપર સેલોમેન પેપર મુદ્રાશ્રેણી કોથળી પડદો હોય છે એની અંદર સૂક્ષ્મ છિદ્રો હોય છે એમાંથી માત્ર ને માત્ર દ્રાવકના અણુ જ પસાર થાય, દ્રાવ્ય પદાર્થના અણુને પસાર થવા દે નહીં। એક પ્રકારનું વન વે અર્ધ પારગમ્ય, માત્ર ને માત્ર દ્રાવ્ય પદાર્થના અણુને પસાર થવા દેતા નથી પરંતુ દ્રાવકના અણુને પસાર થવા દે છે એને આપણે અર્ધ પારગમ્ય પડદો કહીએ। હવે ત્યાર પછી આપણે અભિસરણ કોને કહેવાય એની ચર્ચા કરવા છે। અભિસરણ અભિસરણ માટે બે ડાયાગ્રામ આપણે દોરીશું। પ્રથમ ડાયાગ્રામ કે જેની અંદર આવી ફિસર ફનેલ કે જેની નીચેના ભાગની અંદર ફિસર ફનેલના નીચેના ભાગની અંદર SPM બાંધેલ છે। SPM નો પડદો દાખલા તરીકે ફિસર ફનેલની અંદર અહીં સુધી દ્રાવણ ભરેલું છે અને બહાર કોઈ દ્રાવકના સંપર્કમાં આ રીતે પદાર્થ રાખેલો
तो एसपीएम એટલે કે અર્ધપારગમ્ય પડદામાં કદે આ દ્રાવકના કણો એ દ્રાવણ તરફ જશે જેથી કરીને દ્રાવણની સપાટી ઊંચે જશે દાખલા તરીકે દ્રાવણની સપાટી ઈ h જેટલું ઉપર સ્થાનાંતર જેને કારણે તો કે દ્રાવકના અણુ એસપીએમ મારફતે દ્રાવણમાં જશે જેથી કરીને સપાટી ઊંચી ચડે છે આ ઘટનાને અભિસરણ કહે આ એક પ્રયોગ છે આપણે બીજો પ્રયોગ પણ સમજીએ તો કે દાખલા તરીકે આવો કે બે પાત્રો બંનેની અંદર એક સમાન ઊંચાઈ ધરાવતો દ્રાવણ ભરેલું છે અને બંને પાત્રોના જોડાણમાં વચ્ચેના ભાગની અંદર આપણે એસપીએમ એટલે કે અર્ધપારગમ્ય પડદો આ બંને જે દ્રાવણ છે એ બંને દ્રાવણમાંથી એક દ્રાવણ સાંદ્ર દ્રાવણ છે અને બીજું દ્રાવણ છે એ મંદ દ્રાવણ દાખલા તરીકે આ દ્રાવણ એ સાંદ્ર દ્રાવણ છે અને આ જે દ્રાવણ છે એ મંદ દ્રાવણ છે તો અહીં પણ અભિસરણની ઘટના જોવા મળશે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ મંદ દ્રાવણની અંદર રહેલા દ્રાવકના અણુઓ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જશે જેથી કરીને અહીં બંનેની ઊંચાઈ સરખી હતી એની જગ્યાની ઊંચાઈમાં વધારો થશે તો આ ઘટનાને અભિસરણ કહે એટલે અભિસરણની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ કે જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અથવા નીચેનો જે પ્રયોગ હતો એને આપણે કૌંસમાં લખીએ તો મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ વચ્ચે એસપીએમ એટલે કે અર્ધ પારગમ્ય પડદો એસપીએમ વડે અલગ કરવામાં આવે ત્યારે દ્રાવકથી દ્રાવણ તરફ અથવા કૌંસમાં જે કિસ્સો છે એમાં આપણે લખી શકીએ કે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ એટલે કે આપમેળે પ્રવાહ વહે આ ઘટનાને અભિસરણ કહે છે સરસ મજાના આપણે ઉદાહરણ લખીએ જેથી કરીને અભિસરણને વધુ સારીથી સમજી શકીએ ઉદાહરણ તરીકે જે ફૂલ હોય છે મુરઝાયેલા ફૂલ એને જો પાણીમાં રાખવામાં આવે તો એ ખીલી ઉઠે છે અથવા ફૂલનું ખીલું બીજું બ્રાઇન ઇનિશિયલના દ્રાવણની અંદર રક્તકણને મૂકવામાં આવે તો રક્તકણ ફાટી જાય છે બ્રાઇન ઇનિશિયલમાં રક્તકણનું ફાટવું કાચી કેરીને બ્રાઇન ઇનિશિયલમાં આખું એટલે કે કાચી કેરીનું ઇનિશિયલમાં આખું વગેરે ઘણા બધા ઉદાહરણો આના આપણે લખી શકીએ છીએ આ ઉપરાંત કેટલાક બીજા અન્ય ઉદાહરણ જે છે એ જમીનમાંથી પાણીનું વૃક્ષમાં ફળોનું રક્ષણ ખાંડ દ્વારા ફળોનું રક્ષણ જેમ કે આપણે આંબળા હોય એને આપણે અથવા મુરબ્બો સારા સારું ઉદાહરણ કાચી કેરીનો જે મુરબ્બો હોય છે એ મુરબ્બાને આપણે ખાંડવાળા દ્રાવણની અંદર ઉમેરીએ છીએ જેથી કરીને ફળોનું રક્ષણ થાય છે જમીનમાંથી પણ અભિસરણ દ્વારા એ પાણીનું ઉપર ચડવું વૃક્ષમાં
એ પણ એક અભિસરણની ઘટના છે. તો અભિસરણ માટેના કેટલાક મુદ્દાઓ જે છે એ આપણે નોંધી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અભિસરણ દબાણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અભિસરણ દબાણ જેને પાય વડે દર્શાવવામાં આવે છે, અભિસરણની ઘટના આપણે જોઈ કે જ્યારે દ્રાવક અને દ્રાવણની વચ્ચે એસપીએમ રાખવામાં આવે છે ત્યારે દ્રાવકના અણુઓ આપમેળે દ્રાવણ તરફ જશે, જેથી કરીને દ્રાવણની સપાટી ઉપર ચડે છે. અથવા તો મંદ દ્રાવણ અને શાંત દ્રાવણ વચ્ચે જ્યારે એસપીએમ મૂકવામાં આવે છે ત્યારે મંદ દ્રાવણમાંથી દ્રાવકના અણુઓ શાંત દ્રાવણ તરફ જશે, જેથી કરીને દ્રાવણની સપાટી ઉપર રહે છે. અત્યારે તો આ કિસ્સાની અંદર એવું સમજી શકીએ કે અત્યારે બંનેની ઉપરના ભાગની અંદર પીએટીએમ એટલે કે વાતાવરણ દબાણ બંને બાજુ લાગે છે. આપણે ચર્ચા કરવા જઈએ છીએ અભિસરણ દબાણ. તો અભિસરણની ઘટના કોને કહેવાય? તો અભિસરણની ઘટનાને કારણે દ્રાવકના અણુ દ્રાવણ તરફ જાય છે, જેથી કરીને દ્રાવણની સપાટી ઉપર ચડે છે. એ દ્રાવણની સપાટી ઉપર ચડવા ન દેવા માટે વધારાનું જે દબાણ લાગુ પાડવું પડતું હોય, દાખલા તરીકે એમાં વધારાનું જે દબાણ છે એ વધારાનું દબાણ પાય છે. એટલું દબાણ વધારાનું લાગુ પાડવું જેથી કરીને દ્રાવકના અણુઓ એસપીએમ મારફતે દ્રાવણ તરફ જઈ ન શકે. તો આને આપણે વધારાનું જે દબાણ છે એને આપણે પાય તરીકે ઓળખી શકીએ, એટલે કે અભિસરણ દબાણ. અભિસરણ દબાણની સ્પષ્ટ વ્યાખ્યા આપી આ પ્રમાણે આપી શકીએ. અભિસરણની ઘટનાને અભિસરણની ઘટનાને અટકાવવા માટે અભિસરણની ઘટનાને અને અભિસરણ જે થતું હતું એ ઘટનાને અટકાવવા માટે લગાડવું પડતું વધારાનું દબાણ લગાડવું પડતું વધારાનું દબાણને અભિસરણ દબાણ પાય કહે છે. આ વ્યાખ્યા અભિસરણ દબાણ જે પાય જે છે એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. અભિસરણ દબાણ પાય એ સંખ્યાત્મક ગુણધર્મ છે. આપણે ખબર છે કે સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો કે સંખ્યાત્મક ગુણધર્મ એટલે દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખે, એટલે દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતું નથી, પરંતુ દ્રાવ્યની સંખ્યા પણ પર આધાર રાખે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. હવે આપણે એના સૂત્ર તરફ જઈ રહ્યા છીએ. તો પ્રયોગ પરથી સ્પષ્ટ છે કે જે રીતે આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન ઠાર બિંદુમાં ઉન્નયન માટેનું સૂત્ર જે રીતે ડાયરેક્ટ લખ્યું તે અહીં પણ પ્રયોગ પરથી સ્પષ્ટ છે કે અભિસરણ દબાણ મંદ દ્રાવણ માટે આપેલ સાંદ્રતાએ આપેલ તાપમાને આપેલ તાપમાને તેની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આનો અર્થ શું થાય એ સમજો. આનો અર્થ એવો થાય કે પાઈ ચલે છે સી ઇન્ટુ ટી. આપેલ તાપમાને પાઈ એ તેની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, જ્યાં પાય બરાબર જાણીએ છીએ જેને આપણે અભિસરણ દબાણ કહીએ, સી બરાબર મોલર સાંદ્રતા, ટી બરાબર
निरपेक्ष तापमान चलो तो ना दूर करिए तो पाई इज इक्वल टू सी आर टी नौ मिलियन थ्री आर तो आर એટલે શું તો કે આર બરાબર વાયુ અચળાંક સી એટલે મોલર સાંદ્રતા તો મોલર સાંદ્રતા એટલે શું તો આપણે જાણીએ છીએ કે મોલ પ્રતિ લીટર એટલે મોલ પ્રતિ લીટર એટલે એમ અને પ્રતિ લીટર એટલે બી તો નવું સૂત્ર મળ્યું પાઈ ઇઝ ઇક્વલ ટુ એમ પણ કોના જે પદાર્થ દ્રાવ્ય છે એટલે આપણે n2 લખીએ તો ચાલે n2rt / v આ જે n2 છે એ શું તો કે n2 બરાબર દ્રાવ્યના મોલ મોલ બરાબર આપણે એ પણ જાણીએ છીએ શું તો કે n2 બરાબર લખી શકીએ w2 / m2 તો નવું સૂત્ર મળે આ સૂત્રનો પણ દાખલા ગણવા માટે ઉપયોગમાં લઈ શકાય આ સૂત્રનો પણ ઉપયોગમાં લઈ શકાય અને નવું સૂત્ર પાઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આર ટી / એમ ટુ વી આ સૂત્રનો પણ દાખલા ગણવા માટે ઉપયોગમાં લઈ શકાય જ્યાં ડબલ્યુ ટુ બરાબર શું છે તો કે ડબલ્યુ ટુ એ દર્શાવે છે દ્રાવ્યનું દળ એમ ટુ બરાબર તો એમ ટુ બરાબર દ્રાવ્યનું આણ્વીય દળ આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ હવે અભિસરણ દબાણ પદ્ધતિ દ્વારા જે એમ2 એટલે કે આણ્વીય દળ નક્કી કરવામાં આવે એ બાકીની પદ્ધતિ કરતાં ઉત્તમ ગણાય છે એનું કારણ શું તો કે એનું કારણ છે કે રાઉલ્ટનો નિયમ છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે ભાર બિંદુમાં અવનયન છે આ ત્રણ પદ્ધતિ દ્વારા જ્યારે આણ્વીય દળ નક્કી કરવામાં આવે છે ત્યારે એને ગરમ કરવું પડે છે અથવા તો ઠંડુ પાડવું પડે છે જ્યારે કોઈ દ્રાવ્ય પદાર્થ પોલિમર જેવો પદાર્થ હોય છે ત્યારે એને ગરમ કરવામાં આવે તો ત્યારે એનું વિઘટન થવાની શક્યતાઓ રહે છે જેથી કરીને સાચું આણ્વીય દળ ગણી શકાતું નથી અને એટલા માટે પોલિમર જેવા બૃહદ અણુઓનું સાચું આણ્વીય દળ ગણવા માટે અભિસરણ દબાણ જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એક ઉદાહરણ દ્વારા આપણે એ સમજીએ કોઈડ 2.11 સમજીએ રકમ વાંચીએ ટેક્સ્ટબુકમાં કીધો પ્રોટીનનું 200 સેન્ટીમીટર ઘન જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 × 10⁻³ બાર જણાયું છે પ્રોટીનનું મોલર દળ ગણો V બરાબર 200 સેન્ટીમીટર ઘન 200 સેન્ટીમીટર ઘન હોય એટલે આપણે ડાયરેક્ટલી લખી શકીએ 200 ml 200 ml એટલે 0.2 લિટર બીજું આપણે આપેલું છે દળ કેટલું આપેલું છે તો કે દળ આપેલું છે W બરાબર 1.26 ગ્રામ તાપમાન T બરાબર 300 કેલ્વિન તાપમાન અને અભિસરણ દબાણ પાઈ બરાબર કિંમત આપેલી છે 2.57 × 10⁻³ બાર તો m2 આપણે મેળવવાના છે r બરાબર વાયુ અચળાંક કિંમત કઈ લઈશું તો કે બાર અને લીટર એટલે લીટર બાર વાળી કિંમત એટલે 8.314 × 10⁻² અથવા 0.08314 લીટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ સૂત્ર લખીએ પાઈ ઇઝ ઇક્વલ ટુ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આર ટી / એમ ટુ વી એમ ટુ ને સૂત્રનો કર્તા બનાવીએ સામે જશે પાઈ છેદમાં આવશે ડબલ્યુ આર ટી એના છેદમાં પાઈ વી કિંમત મૂકીએ ડબલ્યુ ટુ બરાબર તો કે ડબલ્યુ ટુ બરાબર 26 એને ગુણ્યા આર બરાબર તો કે 0.0831 ટી બરાબર 300 કેલ્વિન તાપમાન પાઈ બરાબર 2.57 × 10⁻³ અને v બરાબર 0.2 અને કેલ્ક્યુલેશન કરવામાં આવે તો કિંમત મળે છે 61.022 10⁻³ ઉપર જશે એટલે +³ એટલે આવશે 61022 આણ્વીય દળ છે એટલે એકમ લખી શકીએ ગ્રામ / મોલ ઇન્વર્સ
आ प्रमाणे आणविक दळ गणतरी करी शकीए, नोंधी लईए आपणे। ત્યારબાદ આપણે સમઅભિસારી આઇસોટોનિક દ્રાવણ ગુણ, નામ એવો જ ગુણ છે સમઅભિસારી, આનો મતલબ જ અભિસરણ દબાણ સમાન, એટલે આની વ્યાખ્યા આપણે પણ આપી શકીએ। આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે। આની વ્યાખ્યા, આનો મતલબ એમ થાય છે એક દ્રાવણનું અભિસરણ દબાણ પાઇ 1 હોય અને બીજા દ્રાવણનું અભિસરણ દબાણ પાઇ 2 હોય તો બંનેના અભિસરણ દબાણ એક સમાન, પાઇ 1 = 2 પાઇ 2, ત્યારે અભિસરણ દબાણ સરખા હોય। તો કે એક મંદ દ્રાવણ એક સાંદ્ર દ્રાવણ હોય તો તો અભિસરણ થાય, તો એનો મતલબ કે અભિસરણ દબાણ ક્યારે સરખા હોય, તો કે એમ કહી શકીએ કે એક તો એ સમ અભિસારી હોવા જોઈએ। આવું ક્યારે શક્ય બને, તો કે બંનેની સાંદ્રતા સમાન સાંદ્રતા હોય, બે દ્રાવણો વચ્ચે એસપીએમ મૂકવું। સમઅભિસારીનો અર્થ સમજે છે કે બે દ્રાવણો વચ્ચે એસપીએમ મૂકતા અભિસરણ થતું નથી। ઉદાહરણ એનું ખાસ મહત્વનું એમસીક્યુમાં પણ ઘણી બધી વખત પૂછાયેલું છે, તો 0.9% W/V NaCl નું દ્રાવણ કે દ્રાવકમાં લોહીનો કોષ, આ બંને સમઅભિસારી, એટલે આનું અભિસરણ દબાણ પાઇ 1 ગણું, આનું અભિસરણ દબાણ પાઇ 2 ગણું, તો બંને માટેનું અભિસરણ દબાણ એક સમાન થશે, એટલે કે અભિસરણ દબાણ એક સમાન, સમઅભિસારી 0.9% W/V NaCl અને દ્રાવકમાં લોહીનો કોષ। અતિ અભિસારી અને અલ્પ અભિસારી, અતિ જેને અંગ્રેજીમાં હાઇપોટોનિક તરીકે ઓળખવામાં આવે છે અને અલ્પ જેને હાઇપર, સોરી અતિ એટલે કે હાઇપરટોનિક અને અલ્પ એટલે કે હાઇપોટોનિક, તો અતિ અભિસારી કોણ છે, અતિ અભિસારી તો આપણે એમ કહીએ કે દ્રાવકમાં જે લોહીનો કોષ છે એનું અભિસરણ દબાણ એમનું રહેવા દે, અને આ બંને સમઅભિસારીમાં 0.9% W/V NaCl નું દ્રાવણ છે, એનાથી આપણે ઊંચી સાંદ્રતાવાળું દ્રાવણ લઈએ તો આની સાપેક્ષમાં એ દ્રાવણ અતિ અભિસારી થશે। એટલે 0.9% W/V NaCl થી ઊંચી સાંદ્રતા, 0.9% W/V થી ઊંચી સાંદ્રતાવાળું NaCl નું દ્રાવણ લઈએ તો આનો મતલબ આ દ્રાવણની સાપેક્ષે આ દ્રાવણ એ હાઇપરટોનિક, ઘણી બધી વખત અંગ્રેજીમાં પણ શબ્દનો ઉલ્લેખ આવે છે હાઇપરટોનિક, એટલે એને ગુજરાતીમાં અતિ અભિસારી તરીકે ઓળખી શકીએ। બીજું અલ્પ અભિસારી, તો અલ્પ અભિસારી એનો અર્થ શું થશે, તો કે અલ્પ અભિસારી આના કરતા ઊંધું વિચારીએ શું, તો કે દ્રાવકમાં લોહીનો કોષ અથવા ખાલી લોહી કોષ લખો તો પણ ચાલે, એના કરતા એટલે કે બંને અભિસારી દબાણ આનું એમ નમ રહેવા દેવું, અને આની સાંદ્રતા ઘટાડી દીધી, એટલે કે 0.9% W/V NaCl થી ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ લઈએ તો દ્રાવકની સાપેક્ષે ઓછી સાંદ્રતા છે, એટલે આને અલ્પ અભિસારી, જેને અંગ્રેજીમાં હાઇપોટોનિક એટલે કે અલ્પ અભિસારી તરીકે ઓળખી શકીએ છીએ, આ પણ આપણે નોંધી લઈએ। ત્યાર પછી રિવર્સ ઓસ્મોસિસ, RO, પ્રતિ અભિસરણ। આપણે જાણીએ છીએ પ્રમાણે કે દ્રાવક અને દ્રાવણ વચ્ચે જ્યારે એસપીએમ મૂકવામાં આવે ત્યારે દ્રાવકથી દ્રાવણ તરફ
શુદ્ધ પાણીથી ક્ષારીય દ્રાવણ તરફ એસપીએમ મારફતે આ બાજુ અભિસરણ થશે. આ અભિસરણને અટકાવવા માટે તમે અહીંયા ઉદાહરણ દબાણ જે આપણે પાઈ તરીકે ઓળખે તે લાગુ પાડો. જો અહીંયા પાઈ કરતા પાઈ થી વધારે દબાણ લાગુ પડો, પાઈ જેટલું દબાણ લાગુ પડે તો એ પાણીને આ બાજુ આવતું અટકાવશે, પરંતુ એના કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવશે તો જેથી કરીને ક્ષારીય પાણીમાં રહેલા પાણીના અણુ એ એસપીએમ મારફતે પેલી બાજુ જશે. આ ઘટનાને આમ થતી ઘટનાને આપણે ઓસ્મોસિસ ઘટના કહીએ, જેને આપણે અભિસરણ ઘટના કહેવાય. પણ એના કરતા આપણે ઉલટાવીએ એટલે એને આપણે પ્રતિ ઓસ્મોસિસ અથવા રિવર્સ ઓસ્મોસિસ, રિવરનો રિવર્સનો આર અને ઓસ્મોસિસનો ઓ એટલે આર ઓ, જે શુદ્ધ આરોનું પાણી છે એ આ જ ઘટના ઉપર કામ કરે છે. વધુ દબાણે ક્ષારીય પાણીમાંથી પાણીના અણુને મેમ્બ્રેન એટલે કે એસપીએમ મારફતે શુદ્ધ પાણી તરફ લઈ જવામાં આવે. આ વાત થઈ એ પ્રતિ અભિસરણ દબાણની ચર્ચા થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું ટોપિક અસામાન્ય આવેદક અને વોન્ટ ઓફ યુઆઈ. અસામાન્ય આણ્વીય દળ એટલે ઘણી બધી વખત પ્રયોગ દ્વારા જે આણ્વીય દળ નક્કી કરવામાં આવે છે, ખાસ કરીને આપણે ચાર પદ્ધતિ દ્વારા આણ્વીય દળ નક્કી કર્યો. રાઉન્ડનો નિયમ, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને છેલ્લે અભિસરણ દબાણ જેવી પદ્ધતિ દ્વારા અસામાન્ય આણ્વીય દળ નક્કી થાય છે. એટલે કે ખોટો આણ્વીય દળ ઘણી બધી વખત મળે છે. ક્યારે આવું થતું હોય છે તો એના માટે જવાબદાર છે સુયોજન અને વિયોજન. જો સુયોજન કે વિયોજન થતું હશે તો ગણતરી કરેલો આણ્વીય દળ એ ખોટો એટલે કે અસામાન્ય આણ્વીય દળ મળશે. તો સૌ પ્રથમ આપણે વિયોજન કોને કહેવાય એ સમજીએ. વિયોજન એટલે છૂટું પડવું અને સુયોજન એટલે ભેગું થવું. વિયોજન એટલે છૂટું પડવું અને સંયોજન એટલે સુયોજન એટલે ભેગું થવું. તો પેલા આપણે વિયોજન સમજીએ. તો વિયોજનની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ કે જ્યારે આયનીય સંયોજનો પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે જે દ્રાવ્ય કણો છે એમાંથી તો કે એમાંથી ધનાયન અને ઋણાયન ત્યારે દ્રાવ્ય ઘટકમાંથી ધનાયન તેમજ ઋણાયન છૂટા પડે છે જેને વિયોજન કહે છે. ઉદાહરણ તરીકે સરસ મજાનું જાણીતું ઉદાહરણ NaCl પાણીમાં ઉમેરી ત્યારે એને પ્લસ અને સીએલ માઇનસ પાણીમાં દ્રાવ્ય કરતા એને પ્લસ અને સીએલ માઇનસ KCl K પ્લસ સીએલ માઇનસ KBr NaBr વગેરે. એટલે જો આપણે NaCl ના એક મોલર દ્રાવણ લેતા હોય તો એક મોલર એને પ્લસ અને એક મોલર સીએલ માઇનસ કુલ કેટલા સંખ્યા મળે બે. જેથી કરી જો ડેલ્ટા ટીબી નોંધવામાં આવતું તો ડેલ્ટા ટીબી બરાબર આપણે જાણીએ છીએ કે કેબી એને ગુણ્યા એમ. કેબી ની કિંમત પાણી માટે આપણે ખબર જ છે 0.52, પરંતુ સંખ્યાના આપણે એમ બરાબર એક મોલ NaCl લીધો છે એની જગ્યાએ મળે છે બે મોલ. એટલે આપણને કેબી ની કિંમત જ્યાં મોલારિટી આપણે મૂકીએ છીએ એક મોલની જગ્યાએ બે મોલ, જેથી કરીને ઉત્કલન બિંદુમાં ઉન્નયન 0.52 કેલ્વિન થવાની જગ્યાએ 1.04 કેલ્વિન થાય છે. એટલે અહીં વધારો જોવા મળે છે. સેમ આ પ્રમાણે સુયોજન સમજીએ તો કે સુયોજન કોને કહેવાય. જ્યારે એસિટિક એસિડ જેવા કાર્બનિક પદાર્થ
बेंजीन जेवा नीचा परावेंजी ठीक द्रावक नीचा परावैद्युतिक द्रावक એટલે કે અધ્રુવીય દ્રાવક નીચા પરાવૈદ્યુતિક દ્રાવક માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એસિડિક એસિડના અણુઓ જોડાઈ જાય છે બે અણુઓ એકબીજા સાથે ભેગા થઈને જોડાઈ જાય જેને સુયોજન કહે છે આની અંદર એવું બને કે આપણે 100 અણુ NaCl ના ઉમેરાય તો 200 થઈ જાય આની અંદર એવું બને કે 100 ઉમેરાય તો બધે જોડાઈ જાય તો 50 જેટલા થઈ જાય જેથી કરીને બંને ઘટનાની અંદર જે આણ્વીય દળ નક્કી કરવામાં આવે એ હકીકતમાં આપણે સાચું આણ્વીય દળ મળતું નથી આવા પ્રકારના આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે તો સાચું આણ્વીય દળ માટે આના માટેનો આપણે કેટલો મહત્વ ઉપયોગી છે એ પહેલા નોંધી લઈએ એમસીક્યુ માટે કે વિયોજન થાય ત્યારે અને સુયોજન થાય ત્યારે શું થાય તો વિયોજન થાય ત્યારે દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે અહીં કે દ્રાવ્ય કણોની સંખ્યા ઘટે છે બીજો બંનેને તફાવત સ્વરૂપના કેટલાક મુદ્દાઓની વાત કરીએ તો બીજો પડા લખી શકીએ કે સામાન્ય કે જે હકીકતમાં સાચું આણ્વીય દળ છે એટલે કે સામાન્ય આણ્વીય દળ એની કિંમત વધારે હોય છે કોના કરતા તો કે અસામાન્ય આણ્વીય દળ કરતા અહીંયા અંદુ સામાન્ય આણ્વીય દળની કિંમત ઓછી હોય છે કોના કરતા અસામાન્ય આણ્વીય દળ કરતા અને ત્રીજો પોઈન્ટ અત્યારે આપણે ખાલી નોંધી લઈએ આઈ ની કિંમત એક કરતા વધારે અને આઈ ની કિંમત એક કરતા ઓછી એટલે હવે આ આઈ શું છે એ સમજવા માટે તો એ સમજવા માટે આપણે મહત્વનો પોઈન્ટ એ છે વોન્ટ ઓફ અવયવ વોન્ટ ઓફ અવયવ સમજે તો જ્યારે આવા પદાર્થ એટલે કે જ્યારે દ્રાવકમાં કોઈ પદાર્થ દ્રાવ્ય કરવામાં આવે ત્યારે સુયોજન કે વિયોજન થતું હોય એની માત્રા નક્કી કરવા માટે વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિક એક અવયવ દાખલ કર્યો જેને વોન્ટ ઓફ અવયવ આઈ કહે છે વોન્ટ ઓફ અવયવ આઈ ની વ્યાખ્યા આ પ્રમાણે આવી શકીએ સુયોજન અથવા વિયોજનની માત્રા નક્કી કરવા માટે વપરાતા અવયવને વોન્ટ ઓફ અવયવ આઈ કહે છે તો ફરી પાછો પ્રશ્ન થાય કે આઈ નું સૂત્ર શું લખી શકાય તો આઈ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય આણ્વીય દળ એના છેદમાં અસામાન્ય આણ્વીય દળ બીજી રીતે લખવું હોય તો બીજું સૂત્ર એનું લખી શકીએ સૈદ્ધાંતિક આણ્વીય દળ સૈદ્ધાંતિક એટલે જે સાચું છે સૈદ્ધાંતિક આણ્વીય દળ એના છેદમાં પ્રયોગ દ્વારા નક્કી કરેલું આણ્વીય દળ એટલે કે પ્રાયોગિક આણ્વીય દળ અહીંયા પહેલા સમજી લઈએ આપણે તો આમાં જ યાદ રાખશું કે વિયોજન એટલે છૂટું પડવું છૂટું પડવું એટલે આઈ ની કિંમત એક કરતા વધારે વિયોજન એટલે છૂટું પડવું છૂટું પડવું એટલે કિંમત એક કરતા વધારે સુયોજન એટલે એક કરતા ઓછી તો આ પોઈન્ટ યાદ રાખજો એક ની કિંમત ક્યારે આઈ ની કિંમત એક કરતા ક્યારે વધારે પડે તો કે સામાન્ય એટલે કે અંશ છેદ કરતા મોટો હોય ત્યારે આઈ ની કિંમત એક કરતા વધારે મળે અને એક કરતા વધારે મળે તો આવી ઘટનાને વિયોજન થયું કહેવાય એક કરતા ઓછી મળે આવી ઘટનાને સુયોજન થયું કહેવામાં આવે આ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આણ્વીય દળની વાત થઈ ત્રીજું
जो आपके संख्यात्मक गुणधर्म ना मूल्य ની વાત કરતા હોય કે ના ઉત્કલન બિંદુમાં એટલો વધારો થયો ઠાર બિંદુમાં એટલો ઘટાડો થયો એવા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મને જો ચર્ચા કરવાની હોય તો આણ્વીય રચની જગ્યાએ આપણે સંખ્યાત્મક ગુણધર્મનો આછેના કરતા ઉલટો સૂત્ર લાપ્રમાણ લખી શકીએ કે પ્રાયોગિક મૂલ્ય કૌંસમાં આપણે લખીએ સંખ્યાત્મક ગુણધર્મ એના છેદમાં આપણે સૈદ્ધાંતિક મૂલ્ય કોણ હતો કે સંખ્યાત્મક ગુણધર્મ નામ પણ લખી શકીએ કે સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય એના છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય આ રીતથી નક્કી કરી શકીએ અને આ વર્ષે એટલે કે માર્ચ 2020 ની અંદર પૂછાયેલો એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન ખાસ આપણે સમજીએ તો મંદન કરવામાં આવે તો આઈ નું મૂલ્ય જે ટેક્સ્ટબુકમાં પોસ્ટર છે એના આધારે પ્રશ્ન પૂછેલો હતો મંદન કરતા આઈ નું મૂલ્ય વધે છે ખાસ આપણે આઈ ની અલગ અલગ કિંમત માટે વિચારીએ તો KCL માટે KCL માટે આઈ ની કિંમત K + CL - 1 + 1 2 લખી શકીએ K2SO4 માટે K+2 અને 1SO4 એટલે એના માટે I બરાબર કિંમત 3 લખી શકીએ જો AlCl3 હોય તો Al+3H અને 3Cl- એટલે I ની કિંમત આપણે 4 લખી શકીએ આમ કોઈ પણ ની I ની કિંમત અતિ મંદ દ્રવણ માટે આ મૂલ્ય લખી શકે જેમ જેમ મંદન કરવામાં આવે તેમ તેમ એની કિંમત અહીં એક્ઝેક્ટ 2 ન હોય પરંતુ 1.9897 એ પ્રકારની હોય અને મંદન કરીએ તો બેની નજીક આવી શકે છે હવે તો કે અત્યાર સુધીના જે આપણે દ્રાવણોની ચર્ચા કરી કે જેમાં સુયોજન કે વિયોજન થયેલું નહોતું એટલા માટે રાઉલ નિયમ આવો લીધો P10 P1 P10 X2 N2 N1 N2 બીજું સૂત્ર હતું કે ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા M ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા M અને પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT આ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મની અંદર સુયોજન કે વિયોજન ન થયું હોય ત્યારે આ પ્રકારનું સૂત્ર લખી શકાય પરંતુ જો સુયોજન કે વિયોજન થયું હોય તો એની અંદર વંટો હોય આ દાખલ કરવો પડે એટલે બધા સૂત્રની અંદર આપણે આ વડે ગુણાકાર કરવાની જરૂરિયાત પડશે